ફાઈન ઓકે તો આપણે દાદા દાદી વાળી વાર્તા જોઈ જોઈ ને તો હવે છે ને એક એક્સરસાઇઝ જોવાની છે પેજ નંબર 61 પર તમારી વર્કબુકમાં 10 નંબરની એક્સરસાઇઝ છે એમાં હેડિંગ એવો છે કે અહીં રિપીટ કરેલા શબ્દ સાના વિશે છે એ કહો હવે મેં બ્લેકબોર્ડ પર લખ્યા છે થોડા જુઓ શું છે જે ખેલાડી રમતા હોય તે મેદાનમાં પાટાની અંદર અંદર ને નીચે લીટી દોરી છે અને બાકીના બહાર જાય પછી ધાબા ઉપર પણ લીટી દોરી છે પતંગ ચગાવવાની મજા પડે બે કોથળા વચ્ચે મારો હાથ ફસાઈ ગયો સસલાભાઈ તો દોડીને બધાની આગળ થઈ ગયા શિયાળી બહેન આળસુ હતા એ બધાની પાછળ રહી ગયા એટલે પાછળની લીટી છે મારા પુસ્તકો એવી રીતે ગોઠવ્યા છે કે દરેક પાઠ્યપુસ્તકની નીચે એ વિષયની નોટબુક છે એ નીચે છે તો અહીં આપણે શબ્દ જોયા અંદર બહાર ઉપર વચ્ચે આગળ પાછળ નીચે હા એ સિવાય પણ છે તો આ શબ્દ શું કહેવા માંગે છે શું છે તો કે નામયોગી આને કહેવાય કે નામયોગી એટલે કહેવાય એનું શું કે નામની સાથે હા નામની સાથે યોગ્ય કાર્ય શું છે કેવી રીતનું છે એ બતાવતા શબ્દો છે એને નામયોગી કહેવાય છે એ દિશા સૂચક છે દિશા બતાવે છે બરાબર તો જુઓ પાટા પાટાની અંદર એટલે પાટાની બોર્ડર છે એની અંદર એ દિશા બતાવે છે કે તમારે કઈ જગ્યામાં કામ કરવાનું છે બાકીના બહાર એટલે જે રમતમાં છે એ પાટાની અંદર અને જે રમતમાં નથી એ પાટાની બહાર બાકીના બહાર જાય પછીનું છે ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે ધાબા ઉપર તો ધાબા પર અને ધાબા ઉપર બંનેમાં આમ સામ્યતા સરખું છે તો કે પતંગ ચગાવવાની મજા પડે ધાબા પતંગ ચગાવવાની મજા પડે એવું જો વાક્ય લખીએ તો એ બરાબર નથી કે ધાબા પતંગ ચગાવવાની શું પણ ધાબાની ઉપર એ ઉપર શું છે દિશા સૂચક છે કે કોઈ એક સ્થળ છે એ જગ્યાએ છે એને આપણે કરવાનું છે તો ધાબાની ઉપર હા ધાબા નીચે ધાબાની ઉપર તો નીચે એ પણ પ્રોપર કઈ જગ્યા છે એ બતાવે છે અને ધાબાની ઉપર એટલે પણ એ ક્યાં છે દિશા બતાવે છે કે તમારે ઉપરની દિશાએ જવાનું છે તમારે નીચેની દિશાએ જવાનું છે તમારે અંદરની દિશાએ જવાનું છે તમારે બહારની દિશા તો આ દિશા સૂચક શબ્દો છે તો એ દિશા સૂચક શબ્દો છે એ નામની પછી જ આવે છે જુઓ પાટો છે મેઇન શું કામ હતું કે પાટાની અંદર ને પાટાની બહાર એટલે કે નામની સાથે જે આવે છે તો નામની પાછળ હોય છે કાર્યમાં વિશેષતા બતાવે છે વળી આવા નામયોગી વાક્યોમાં પ્રયોગ વખતે લિંગ અને વચન અનુસાર પણ એ પરિવર્તન પામતા હોય છે તો આ બધા શબ્દો છે અંદર બહાર એ શું છે નામયોગી શબ્દ છે અને એની વિશેષતા શું છે કે દિશા બતાવે છે તમને કે કઈ જગ્યાએ કેવી રીતે જવું બરાબર હવે નીચે એક ચિત્ર જુઓ ચિત્રમાં શું છે કે એક બહેન માથામાં ટોપલો ઉપાડીને ઘરે જાય છે હવે માથામાં ટોપલો ન હોય બરાબર માથામાં ટોપલો ના હોય માથા પર હોય તો આપણે આ બધું સુધારવાનું છે કે જ્યાં જ્યાં આપણે વાક્ય વાંચીએ અને એ વાક્યમાં આપણે નામયોગી વ્યવસ્થિત મૂકવાના છે ઉપર શીખી ગયા પર નીચે ઉપર એ બધા શબ્દો છે તો એ દિશા સૂચક શબ્દને આપણે મૂકવાના છે તો કે માથામાં ટોપલો નહીં મૂકાય પણ માથાની ઉપર મૂકાય માથામાં નથી મૂકાય એની ઉપર મૂકાય છે પછી ખાટલા નીચે બેઠેલા બાળકો વડીલો સાથેની વાતો હવે ખાટલા નીચે નથી બેઠા જુઓ ચિત્રમાં જુઓ બાળકો ક્યાં બેઠા છે ખાટલા ઉપર બેઠા છે નીચે નથી બેઠા એટલે યોગ્ય સ્થળ જગ્યા જોઈને નામ યોગ્ય આપણે વ્યવસ્થિત મૂકવાના છે પછી ગાયના મોઢા પગ નજીક કોદરો પડ્યો છે તો મોઢા પાછળ છે બરાબર તો પાછળ દેવાનું છે ત્રણ છોકરા લખોટી રમે છે એક છોકરી પણ લખોટી રમવા મોટા છોકરાઓ પાછળ નજીક આવી રહી છે પાછળ નહીં એની નજીક આવી રહી છે તો જ્યાં જ્યાં ખોટા નામયોગી છે એ નામયોગીને વાક્ય અનુસાર ક્રિયા અનુસાર લિંગ અનુસાર આપણે પરિવર્તન કરીને સુધારીને લખવાના છે પછી 12 નંબરની એક્સરસાઇઝમાં જુઓ ખરું હોય તો ખારું અને ખોટું હોય તો ખાટું એવું લખવાનું છે તો મીઠું દરિયાની અંદર પાકે છે તો મીઠું દરિયાની અંદર પાકે છે તો એ ખોટું છે એને તો પછી આપણે બહાર લાવીને વ્યવસ્થિત પકડીએ છીએ કરીએ છીએ એ પાણીમાં હોય છે ખારાશ હોય છે પણ એને જુદું તારવવાનું કામ તો આપણે બહારથી કરીએ છીએ એટલે એ ખાટું છે સાગરના પાણીમાં મીઠું પહેલેથી હોય છે
તો એ ખારું છે કે સાચું વાક્ય છે. મીઠાની ખેતી કોઈ પણ જગ્યાએ થઈ શકે, કોઈ પણ જગ્યાએ થઈ શકે નહીં, કે દરિયા કિનારે જ તમે કરી શકો એટલે એ ખાટું છે. મીઠું પકવનાર સૂરજબારીની નજીક રહે કારણ કે ત્યાં સૂરજનો તડકો સારો મળે તો એ પણ ખાટું છે. દરિયા કિનારે ભવનમાં વરાળ થાય તેને બાષ્પીભવન કહે છે, એ પણ ખાટું છે. ચિત્રમાં મીઠાની છ ડગલી છે. ચિત્રમાં મીઠાની ડગલી કેટલી છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને હજી એક છૂટી છે, આઠ છે. તો આ વિધાન પણ ખોટું છે એટલે આપણે ખાટું લખીશું. સાચું હોય તો ખારું કરીશું. આ સાથે જ હું પીડીએફ તો તમને મોકલાવીશ, તમે પીડીએફમાંથી જોઈને પણ કરી લેશો. નવા વિષય સાથે ફરી નવા વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી બાય બચ્ચો.